નમસ્કાર દર્શક મિત્રો એ બી ટી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો વાત કરીશું આજ નાગત્યના અને મહત્વના સમાચારની દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો છે તેંદુલકરના ફોટો અને અવાજનો દુરુપયોગ થઈ રહ્યો હતો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલમાં ગુનાહિત કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેનો ફોટોગ્રાફનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર ઘણી નકલી જાહેરાતો ફેલાવવામાં આવી રહી છે તેંડુલકરના અંગત સહાયક એડિશનલ ક્રાઇમ કમિશનર સમક્ષ કેસ નોંધાવ્યો હોવાનું જાણવા મળે છે એફઆઈઆર મુજબ પાંચ મેના રોજ તેંડુલકરના અંગત સહાયકને ફેસબુક પર એક તેલ કંપનીની જાહેરાત મળી જેમાં તેંડુલકરના ફોટાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે તેંડુલકરે આ પ્રોડક્ટની ભલામણ કરી હતી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર તેંડુલકર આવી કોઈ પ્રોડક્ટનું સમર્થન કરી રહ્યો નથી અને લોકોને છેતરવા માટે સચિન તેંડુલકરના ફોટો અને અવાજનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે આ મામલે ભારતીય દંડ સહિતની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી અને બનાવટી અને આઈટી એક્ટની સંબંધિત કલમો સહિત કેસ નોંધવામાં આવ્યો છે સચિન તેંડુલકરના ફોટાના દુરુપયોગનો આ પહેલો મામલો નથી વર્ષ બે હજાર વીસની શરૂઆતમાં તેંડુલકરની ટીમે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે તેઓ એવી કંપની અને વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે જેઓ તેમની પરવાનગી વિના વ્યાવસાયિક હેતુઓ માટે તેમના ફોટાનો ઉપયોગ કરી રહ્યા છે